પ્રશ્ન નંબર સાત તત્વના આધુનિક આવર્ત કોષ્ટક માટે કયું યોગ્ય નથી નિષ્ક્રિય વાયુનો સમાવેશ થાય યસ આ તો યોગ્ય છે ભાઈ આપણને પરમાણુની ગોઠવણી વિશે સમજાવે ભાઈ પરમાણુ કઈ રીતના જોડાના હશે કે કે લેટિસ રચના છે તમે બધા જાણો છો ભાઈ બીસીસી છે એફસીસી રચના છે તો એ કઈ રીતના આમ જ માહિતી મળે નહીં આ આવશે ફોલ્સ આપણને વનશોધા તત્વોના ગુંધર્મ ચોક્કસ અનુમાપન કરવા મળે યસ ભાઈ કારણ કે હવે તો આમાં એડ થઈ ગયા છે તત્વોના ગુંધર્મા આવર્ત નિયતા છે યસ તો આ બધા વિધાન સાચા છે એક વિધાન ખોટું છે જે છે સેકન્ડ ના ક્વેશ્ચન જે છે મીડ છે